बंधन लगाड़े। आज कलयुग नु छल कपट छे, गया था भगवान मेळवा अने क्या ने क्या खोवाई दिया। अने दुनिया में आज चाली रही पुष्टि मार्ग माटे आज पण आपणे गौरव लई शकीए। गही सौपत श्री गोवर्धन नाथे, तब महाप्रभुजी ने हाथ आपो ने तो महाप्रभुजी हाथ पकड़ी तमारो श्रीनाथजी साथे हस्त मेळाप करावी दे। એટલે તું ઠાકોરજી અને પ્રભુની સેવા, કૃષ્ણ સેવા સદાકાળ, ઠાકોરજીની સેવા। એટલે આ દુનિયાની લાલચમાં લલચાતા નહીં, બહુ જ લાલચો જાત જાતની મળશે અને જો અંજાઈ ગયા તો ખોવાઈ જશે। ઘણી વાર શોર્ટકટ લેવા જઈએ ને બહુ લાંબો પડે, એટલે અત્યારના સમયમાં કોઈ શોર્ટકટ ગોતવા જતા। મહાપ્રભુજી સીધી સીધી વાત કરે, ઠાકોરજીની સેવા કર, પ્રભુને ભજ અને એના દ્વારા તારો ઉદ્ધાર થશે। પણ આપણને સીધી વાત નથી સમજમાં આવશે, આપણે લાગે આ શોર્ટકટ કર્યું નહીં, આ કંકુ નીકળ્યું, આ ભભૂત નીકળ્યું નહીં, આ નીકળ્યું પેલું નીકળ્યું। આ કોઈ કંકુ ભભૂત આપણું કલ્યાણ કરવાના નથી, આપણો ઉદ્ધાર ભગવાન સિવાય થવાનો નથી। સીધે સીધી ચોખ્ખી વાત છે, ભગવાનને ભજો તો તમારું કલ્યાણ થાય। બાકી આ બધી લાલચો ભટકાવનાર, કલયુગની તકલીફ એ છે અહીંયા છલ ધર્મ વિશેષ, અહીંયા અપશબ્દો બોલતા બોલતા છેતરનારા નહીં આવે, છેતરનારા હોય શ્લોકો બોલતા બોલતા જ આવશે ગામમાં। તમને એમ લાગે એવો કેટલા મોટા ભગત, અને જ્યાં અંજાયા ત્યાં ગયા। ભગવાનને ભજવાની વાત કરે બસ એ સીધી સાદી વાત પકડી રાખો। મહાપ્રભુજી કેટલું સીધું સરળ કહ્યું કે જે જે પણ આપે છે ને ગીતાજીમાં ભગવાન કે મારી પાસે લઈને જ આપે છે, તો સીધી ઓળખાણ મહાપ્રભુજી આપણે કરાવી છે। પ્રભુની ભક્તિ દ્વારા આટલું કલ્યાણ છે, આટલી સીધી વાત સમજાઈ જવી જોઈએ। ભગવાનથી વધારે તમને દુનિયામાં કોઈ આપી દેનારું નથી। તમારા માથે મહાપ્રભુજી, યમનાજી, ઠાકોરજી બિરાજે છે, એનાથી વધારે તમને કોણ આપી દેનારું છે? અન્યાશ્રય કરતા સકામ ભક્તિશાળી, તમે માંગ્યા વગર નથી રહી શકતા, તો ભગવાન પાસે માંગો પણ ગમે ત્યાં જઈને હાથ ફેલાવવા, એમાં તો વૈષ્ણવતાનું અપમાન થઈ જાય। કોઈ રાજાની રાણી હોય અને રાજાની રાણીને ગમે ત્યાં જઈને બધા પાસે માંગ કરે, એમાં અપમાન તો રાજાનું જ થાય। એમ મહાપ્રભુજી તમારો વિવાહ જગતના નાથ સાથે બ્રહ્મસવન દ્વારા કરાવે, પછી ક્યાં પાપા મારવા? માંગવું જ છે, નથી રહેવાતું, પ્રભુ પાસે માંગી લે, પાપા ન માંગે, ભટકી જશે, ખોવાઈ જશે, તમારી શ્રદ્ધા વિખરાઈ જશે, અને એક દિવસ એવો આવશે કે સાવ શ્રદ્ધા જ ઉઠી જશે, અને એમાં કારણ બીજું કોઈ નહીં હોય, આપણી જ લાલસા છે, આ પ્રભાવિત થવાની વૃત્તિ છે ને, ઇમ્પ્રેસ થવાની વૃત્તિ છે। ભગવાનથી મોટું કોઈ નથી। આપણે તુરંત વ્યક્તિઓને પકડવા લાગીએ, થોડી કથામાં પ્રભાવિત થયા, હવે તો દ્વારકેશલાલજીને જ સાંભળવાનો, હવે તો એમને જ કહેવાય, અરે ના, મારી વચનને પકડો, વિચારને પકડો, પાછા અમને પકડવાનું શરૂ કરી દે કે ના હવે તો આ એવું ના રાખતા। જ્યાંથી ઉત્તમ વિચાર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, આજ્ઞા પ્રમાણે મળી રહ્યા છે, પકડીને શરૂ કરો સેવા, ઠાકોરજીમાં લાગી જાઓ। નહીં તો આપણને શું, વ્યક્તિઓને પકડવાની તુરંત આદત પડી જાય, તુરંત પછી વ્યક્તિઓને પકડવાનું શરૂ કરી, એટલા માટે સાવધાન રહે। મહાપ્રભુજી જે આજ્ઞા કરે, મહાપ્રભુજીથી કઈ જુદી વાત કરું તો મારી વાત ન માનતા, મહાપ્રભુજી કહી રહ્યા છે કૃષ્ણ સેવા, પ્રભુને ભજો, પ્રભુ દ્વારા કલ્યાણ છે। કેટલી સીધી સાદી વાત, આમાં કઈ અઘરું નથી। તો આ કલિજન તરવા નહીં અવર ઉપાય, જીવન વલ્લભ પ્રગટે કલી મે, જીવન વલ્લભ પ્રગટે, જીવન વલ્લભ પ્રગટે કલી મે, જીવન વલ્લભ પ્રગટે, જીવન વલ્લભ પ્રગટે કલી મે, જીવન ગતિમાં હું
વિચાર કરો, તમારી જાત તમને છેતરવા બેઠી હોય તો કોની પાસે બચવા જાય? અને બુદ્ધિ કઈ રીતે છેતરે? આ બુદ્ધિ બહુ ચતુર છે. અને એક વાત સીધી સાદી ભાષામાં સમજી લો, ગમે તેટલું સારું લોજિક બુદ્ધિ આપે, પણ બુદ્ધિ છે ને પાપ કરે ને તો કારણ બીજાને બતાવે. મારે ક્યાં કરવું? આ તો બધા ફ્રેન્ડ સર્કલ હતા એટલે, આ તો આવું પરિસ્થિતિ હતી એટલે, એ તો એવું વાતાવરણ હતું એવું હતું એટલે, બાકી મારે ક્યાં કરવું? પોતે પાપ કરીને પણ તો દોષનો ટોપલો તો બીજાના માથે જ નાખે. આ એટલી હોશિયાર છે. એટલે બુદ્ધિ ગમે તેટલા સારા લોજિક આપે, પણ ગમે તેટલા સારા લોજિક આપ્યા પછી પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને તો સમજી જજો, અત્યારે મારી બુદ્ધિ મને છેતરી રહી છે. આ બુદ્ધિનું છલ છે, આ બુદ્ધિનું કપટ છે. બીજા કોઈ છેતરનારા કલયુગમાં નહીં આવે તો આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે. મારે તો કેમ સેવા થશે? કોઈ નથી. અને સેવાની વાત કેમ? સૌથી પહેલા લોકોને શું યાદ આવે સેવામાં? સૂતક લાગશે તો. હવે ઠાકોરજી પધરાવવામાં કોઈને ગુજરી જવાનું ક્યાં યાદ કરો છો? લોકોને પહેલા એમ થાય કે કોઈ ગુજરી જશે તો. હવે જેને ત્યાં બિરાજે છે કોઈને વાંધા નથી આવ્યા, તો તારી જોડે કોઈ વિશેષ વેર છે ઠાકોરજી? ના, આજ સુધી આટલા વર્ષોથી જેના ઘરે બિરાજ્યા એ કોઈને વાંધા નથી આવ્યા, બધાને કોઈ ને કોઈ રસ્તો મળી ગયો છે, તો પછી તમને શું વાંધો આવશે? કઈ નહીં. પ્રભુને પધરાવવાની વાતમાં સૌથી પહેલા લોકોને કહે, સૂતક લાગે તો શું કરવાનું? કોઈ ગુજરી જશે તો? અરે બધું જ થશે. અને એટલા માટે આ બુદ્ધિના છલ કપટ છે. સચવાશે નહીં, વ્યવસ્થાપશે નહીં. અરે કઈ નહીં થાય, બપોરે મંગળા કરાવો ત્યારે કરો. બધા ઓફિસે જતા રહે ત્યારે જગાઈને કરો. તમે કહો, બોલો, બપોરના જાગી શકે? અચ્છા, તો સવારે સુઈ શકે ઠાકોરજી? તમે તો સવારે જ રૂચિ રૂચિ સખી અને સેજ બનાવી ગાઈ પડાઈ દો છો ઠાકોરજી, કે રાત ક્યાં થઈ છે? પણ તમે શહેરનું પદ ગાઓ એટલે પ્રભુને નીંદ આવવા જ લાગે છે. તમે સવારના રાત પાડી શકતા હો તો રાતના સવાર કેમ ના થઈ શકે? બધું થઈ શકે, કરવું જ છે તો ગમે ત્યારે થઈ શકે. પુષ્ટિ માર્ગમાં કાલ બાળક નથી, સાધક છે. તમારા જ બાળક છે. બારગામ ગયા ને કઈ મોડું થઈ ગયું તો જાણે જ છે. સંભોગ કરી દો. એને સગવડતામાં આનંદ નથી, એને તમારા ખોળામાં આનંદ છે. આ એક વાત સમજી લો. એને તમારી વ્યવસ્થામાં રસ નથી, કારણ કે વૈકુંઠમાં જેવી વ્યવસ્થા હતી ને એવી તો આપણે ક્યારે આપી શકવાના નથી. એના જેવો ભોગ ધરી શકશો? એના જેવા શિંગાર આપી શકશો? એના જેવો સિંહાસન આપી શકશો? ના. છતાંય તમારા ઘરે કેમ આવ્યો? તમે વૈકુંઠમાં નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે આવી. એને રસ તમારામાં છે, તમારી વ્યવસ્થામાં નહીં, તમારી સગવડતામાં નહીં. તો સગવડતા એના જેવી ક્યારે કરી નથી શકવાના. અને એટલા માટે હંમેશા સેવા પધરાવતા એક વાત યાદ રાખવાની, ઠાકોરજી મારા માટે મારા ઘરે આવ્યા છે. હવે કોઈ તમારા ઘરે મહેમાન આવે, હું તમારે તમને જ મળવા આવ્યો છું કે ચા પાણી બધું મૂકી દો, હું તો તમને મળવા, તમારી જોડે બેસવા આવ્યો છું. એમ ઠાકોરજી તમારા માટે તમારા ઘરે. સૌથી મુખ્ય સિદ્ધાંત એ મારા માટે મારે ત્યાં આવે છે. મારી વ્યવસ્થા, સગવડતા, અનુકૂળતા, શ્રંગાર, ભોગ, આ બધું નેક્સ્ટ, તમારા પછી આ બધું આવે છે. પહેલો નંબર તમારો છે. તમે છો તો પ્રભુને આ બધું ગમે, બાકી બીજાના હાથનું એને લેવામાં કોઈ રસ નથી, એને ત્યાં કંઈ કમી નથી. અને એટલા માટે એ રાજી છે તમારા. બસ આટલું યાદ રહેશે ને પછી ક્યાંય કોઈ વાંધો નહીં. ગભરાવો નહીં, ઠાકોરજીનો ભય ન રાખો, ઠાકોરજીનો પ્રેમ રાખો. એ આપણા જીવનનો આનંદ છે, એ આપણા જીવનનો ભાર અને બંધન નથી. આના થકી મારા જીવનમાં આનંદ છે. હંમેશા એવું વિચાર કરું, પ્રભુ છે ને તો મારા જીવનમાં આનંદ છે.
એ મારા આનંદનો આધાર છે, એ મારા આનંદનું મૂળ છે, બસ એ મારી જોડે છે. દરવાનું સેવા પધરાવી હોય એને નહીં, જેના ઘરે ઠાકોરજી ના હોય ને એને દરવાનું. બચાવનારો જેના ઘરમાં ના હોય એને બીક હોય. તમારા ઘરે તો બચાવનારો આવી ગયો, હવે શેનો ડર? જેનો કોઈ બચાવનારો નથી, ત્યાં જીવનમાં કઈક સંકટ આવશે તો હું ક્યાં જઈશ? મારો ઉગારનારો, મારો બચાવનારો કોણ? કોઈ ઘરમાં નથી. પણ જેના ઘરમાં ઠાકોરજી હોય ને એને નિશ્ચિંત થઈ ગયો, ગમે તેવા સંકટો આવે મારો બચાવનારો મારા ઘરમાં બિરાજે છે. એની સન્મુખ બેસું ને બધેથી મને પાર કરી. એટલે જેના ઘરે ઠાકોરજી હોય એને તો નિર્ભય બની જાય, હવે મારું કોઈ કઈ બગાડી શકે એમ નથી, મારો બચાવનારો મારા ઘરમાં બિરાજે. યુદ્ધ કોનાથી જીત્યા પાંડવ? બાકી ગણતરી કરવા જાવ તો 11 અક્ષોહિણી સેના, અહીંયા 7 અક્ષોહિણી સેના, આવા અશ્વત્થામા, બલિવ્યાસ, આવા ચિરંજીવીઓ સામે પક્ષે ઉભા છે. અને અહીંયા તો નિહત્થા ભગવાન હથિયાર નહીં લઉં એવા સંકલ્પ સાથે બિરાજે છે ઠાકોર. ગીતાજી પણ બહુ અદભુત ગ્રંથ છે અને અહીંયા નિહત્થા પ્રભુ. આશ્ચર્યની વાત છે, સામે પક્ષે રહેલા બધા જ સુરવીરોને ખબર છે કે વિજય સંખ્યાથી નથી હોતો, વિજય એનો હોય છે જેના પક્ષે ભગવાન હોય છે. તમને એવું લાગે કે બાલકૃષ્ણ શું કરી લેવાના? અરે એ જોડે હોય ને એ જ સાબિતી છે કે તમને કોઈ હરાવી નથી શકવાનું, કારણ કે તમારી જોડે છે, તમારી સાથે છે. બાળ બાળ ગમે તેટલી સંખ્યા ટોળું બળ દેખાય પણ બળથી નથી જીતાતું, આશ્રયથી જીતાય છે, ભરોસો જીતાડે છે માણસ, આશ્રય શરણાગતિ માણસને જીતાડે છે. અને ભગવાન તમારી જોડે છે, તમારો વિજય નિશ્ચિત છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર ભતિર મમ. બસ આ જ શીખવાડવાની યુવાનોને જરૂર છે, બીજું કઈ નહીં, પણ ભગવાનને તારા પક્ષે રાખજે. ભલે એ તને લાગે કે કઈ કરતો નથી, હથિયાર હાથમાં લેતો નથી, દોડતો નથી, ભાગતો નથી, પણ એક વસ્તુ યાદ રાખજે, ભગવાન તારી જોડે છે ને તો વિજય તારો નિશ્ચિત છે, તને કોઈ હરાવી શકવા. ભગવાન આપણી કમજોરી ન બનવી જોઈએ, ભગવાન આપણું બળ બનવું જોઈએ. અત્યારે આપણે શું કર્યું છે? ધર્મને, ભક્તિને, ભગવાનને આપણી કમજોરી બનાવી. અમે તો સેવા કરીને તો બધા અમને છેતરી ગયા. અરે શા માટે અમે સેવાને છેતરવાનું શું? અમે તો સેવા કરી ભક્તિ બધા અમને સંભળાવી જાય, બધા અમારું લઈ જાય. ભગવાન આપણી કમજોરી છે, ભગવાન આપણું બળ છે. કોઈ મારી જોડે હોય ન હોય, મારું ઠાકોરજી મારી સાથે છે, એટલે કોઈ મારું કઈ બગાડી શકવાનું. યુવાનોને ભગવાન બળ રૂપે આપો, તાકાત રૂપે આપો, નહીં તો થોડા પણ ડિપ્રેસ થઈ જાય, હારી જાય, સુસાઇડ કરી લે, આ કેમ કરે? કારણ કે ભગવાન પર આપણે ભરોસો નથી બેસાડ્યો, અને બેસાડ્યો છે તો એ કમજોર રૂપે. યુવાનોને એ શીખવાડો કે ભગવાન તારી સાથે છે ને, નબળો ન પડતો, એક દિવસ જીત તારી જ થવાની છે. જો એને આવો ભરોસો ભગવાન રૂપે મળે ને, બળ રૂપે ભગવાન મળે ને, તો એ ક્યારે નાસીપાસ ન થાય. સૌથી મોટી તાકાત એ આપણી ભક્તિ છે. તો અહીંયા જે મૂળ વાત કરી રહ્યા છે, કલિજન તરવા નહીં અવર ઉપાયજી, અને યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. યજ્ઞ પુરુષ શ્રુતિના હરિ ગુણ. યજ્ઞ પુરુષ કોણ? મૂળ પુરુષમાં કહ્યું ને કે મૂળ પુરુષમાં વર્ણન કરતા કહ્યું કે યજ્ઞ, જ્યારે યજ્ઞ નારાયણ ભટ્ટ કાંકરવાડ ગામ મહાપ્રભુજી થી સાતમા પૂર્વજ, યજ્ઞ નારાયણ ભટ્ટ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. મૂળ પુરુષ નારાયણ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈતંગ કુલ ઉદિત દ્વિજરાજ. નો ગ્રંથ છે એમાં આ પંક્તિઓ છે. મૂળ પુરુષ, મૂળ પુરુષ કોણ? નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટ તૈલંગ કુળમાં પ્રગટેલા એ દિવ્ય બ્રાહ્મણ.
काकरवाड़ गाम आंध्र प्रदेश सोमयाजी ब्राह्मणों शाखा तैत्रीय गोत्र भारत ब्राह्मण नु आ रीते परिचय आपवामां आवे चतुर्सागर पर्यंतम गो ब्राह्मण भारद्वाज पोतानो गोत्र प्रवर शाखा ए रीते ब्राह्मण पोतानो परिचय आपे અને અહીંયા મહાપ્રભુજીના કુળનો પરિચય આપે છે કે કેવા કુળમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. શાખા તૈત્રીય અહીંયા કહ્યું કૃષ્ણ યજુર્વેદ એ મહાપ્રભુજીનો વેદ છે અને એમાં તૈત્રીય શાખા એવી ઉપનિષદમાં કથા આવે છે કે વૈષ્ણવપાયન યાજ્ઞવલ ગુરુ શિષ્ય છે અને અપરાધ થયો શિષ્યનો એટલે ગુરુએ આજ્ઞા કરી કે મેં તને જેટલા મંત્રો ભણાવ્યા છે ને એ બધા પાછા આપ્યા. મંત્રો પાછા કેમ આવે એટલે શિષ્યે વમન કર્યું, ઉલટી કરી અને બધા જ મંત્રો બહાર કાઢી દીધા અને અનેક બ્રાહ્મણો યુવાનો શિષ્ય ઉભા છે. બધાને એમ થયું કે અરે આવા મંત્રો, દુર્લભ મંત્રો કઈ રીતે પાછા અમને મળી જાય. હવે બ્રાહ્મણ કુળમાં છે, બ્રાહ્મણ દેહમાં એટલે કોઈનું ઉચ્છિષ્ટ તો લેવાય, કારણ કે મંત્રો વમન કરીને બહાર કાઢેલા. એટલે કહેવાય છે એ બધા બ્રાહ્મણ શિષ્યો તીતર પક્ષી બની ગયા. તીતર નામનું પક્ષી આવે ને એ બની ગયા અને તીતર પક્ષી બની આ બધા વેદ મંત્રોને ચૂકી લીધા અને એની જે વેદની શાખા થઈ એને તૈત્રીય શાખા કહેવાય. તો શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, ભારદ્વાજ ગોત્ર તૈલંગ કુલ બુદ્ધિ તદ્વિજરાજ. બ્રાહ્મણને દ્વિજ કહેવાય અને વૈષ્ણવને પણ દ્વિજ કહેવાય, કારણ કે બ્રહ્મ સંબંધ દ્વારા વૈષ્ણવનો પણ બીજો જન્મ થાય છે. બ્રાહ્મણનો જનોય સંસ્કાર દ્વારા બીજો જન્મ માનવામાં આવે, બે વાર જન્મ એટલે દ્વિજ કહેવાય. દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ આપણે કીર્તનમાં ગાઈએ છે. બ્રાહ્મણ કુળમાં તૈલંગ કુલ બુદ્ધિ તદ્વિજરાજ. સોમ યજ્ઞ કરી રહ્યા છે યજ્ઞ નારાયણ ભટ્ટ અને જ્યાં સોમ યજ્ઞમાં આહુતિ આપી એ જ ક્ષણે યજ્ઞ કુંડમાંથી સાક્ષાત મદન મોહનલાલજી પ્રગટ થયા જે આજે કામબનમાં સપ્તમ નિધિ રૂપે વિરાજમાન છે અને આજ્ઞા કરી યજ્ઞ નારાયણ ભટ્ટ અમે તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા છે અને અમે તમને વચન આપીએ છીએ તમારા કુળમાં 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારે અમે પોતે તમારા કુળના વંશજ રૂપે પ્રગટ થઈશું. એ વાતને યાદ અપાવતા અહીંયા ગોપાલદાસ કહે છે યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. આ યજ્ઞ પુરુષ કે જેણે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું હતું ને એ પ્રભુ વલ્લભ રૂપે પ્રગટ થયા છે. અને પછી તો આખી કુળ પરંપરાનું વર્ણન કરવામાં આવે કે કેટલા આચાર્યો કેવા વિદ્વાનો પ્રગટ થયા પ્રતાપી અને જ્યારે સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો અને ત્યારે ચંપારણ્યમાં શ્રી વલ્લભ રૂપે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ બનાવ્યા. તો આમ આગળ વર્ણન કરતા ગોપાલદાસજી બીજા આખ્યાનની આ પંક્તિઓને ગાન કરતા બોલ્યા ગાય શ્રુતિ ગુણ રૂપ હરિ ધ્યાન વિચારે આનંદ રૂપ અરૂપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્યકાર કાયિક કહુ મતિ મંદ હર સુર સાક્ષાત બ્રહ્માનંદ. આ કોણ પ્રગટ થયું છે? ગાય શ્રુતિ રૂપ ગુણ અહર્નિશ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. જે વેદો જેનો ધ્યાન ધરીને જે રૂપનું વર્ણન કરે છે એ વેદના પુરુષોત્તમ પોતે પ્રગટ થવાના છે. કેવા છે? આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર. આ કોણ પ્રગટ થયું છે? ગાય શ્રુતિ ગુણ. શ્રુતિ કયા ગુણ ગાય છે? કેવો છે બ્રહ્મ? આનંદ માત્ર ગર્ભાદ મુખોદરાદિ રસો વહી સહ. જે વેદ પરમાત્માની વ્યાખ્યા કરે છે શું કહે છે? આનંદ માત્ર કર
पाद मुख उदर आदि એટલે કે જે સર્વાંગ આનંદમય છે એ પરમાત્મા છે પરમાત્માનું આ રૂપ છે ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ આ રૂપને ગાય છે અને એટલા માટે જે વેદના આનંદ રૂપ પરમાત્મા છે ને એ નંદ બાબાના ઘરે પ્રગટ થયા એટલે આપણે શું ગાઈએ નંદ ઘેર આનંદ ભયો વેદમાં પરમાત્માને આનંદ કહ્યો છે અને એટલા માટે આનંદ કયા રૂપે થયો તો કે જય કનૈયાલાલ પણ નંદ બાબાના ઘરે થયું કોણ છે નંદ ઘેર આનંદ જે વેદનો બ્રહ્મ જે વેદે પુરુષોત્તમની વ્યાખ્યા કરી છે એ પોતે થયો છે કૃષ્ણ નામ અચ્છા તો નંદ બાબાના ઘરે આનંદ થયો તો એ જ વલ્લભ રૂપે પ્રગટ થયા એટલે લક્ષ્મણ ભટજીને ત્યાં એ જ આનંદ એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ એટલે જ પહેલું નામ મહાપ્રભુજીનું કહ્યું આનંદાય નમઃ આનંદાય નમઃ કહીને કહ્યું કે જે નંદ બાબાના ઘરે આનંદ પ્રગટ થયો હતો ને એ જ આનંદ લક્ષ્મણ ભટજીના ઘરે થયો એ જ વેદનો આનંદ તો ગાય શ્રુતિ રૂપ ગુણ અહર્નિશ ધરી ધ્યાન વિચાર આનંદ રૂપ અનૂપ સુંદર રસો વૈસહ પામે નહીં કોઈ પાર પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્મા અને કહ્યું કે પ્રાણપતિ મારા વલ્લભના પ્રાગટ્યનું કારણ ગાવાનું છે મારા ગુસાઈજી મારા પ્રાણપતિ એમના પ્રાગટ્યનું કારણ ગાવાનું છે કાંઈક કહું મતિ મંદ મારે મારી મતિ તો મંદ છે હું કેમ સાક્ષાત ઈશ્વરનું અવતરણની એ ગાથા ગાઈ શકું સાધારણ નથી ગાવું આવી દિવ્ય ગાથા સાધારણ મુક્તિ કેમ ગવાય આ તો ચમચીથી લઈને દરિયો ઉલેચવાની વાત છે કે કોઈ નાનકડી ચમચી આપે ને એમ કહો કે આખો દરિયો ખાલી કરીને બતાવો એમ મારી જીવવા આવી નાની શેષ સહસ્ત્ર મુખ નિષ્ધિન ગાવત તોહું પાર ન પાવ એવા તો ગુણગાન છે તો એને આ એક જીવવાથી કેમ ગવાય પણ કહ્યું હર સુર વિધાતા નવ લહે બ્રહ્માજી ને મહાદેવજી પણ જેના આનંદને પામી શકતા નથી એવો સાક્ષાત બ્રહ્માનંદ એવો ઈશ્વરનો આનંદ સાક્ષાત વલ્લભ અને વિઠ્ઠલ રૂપે ભૂતલ પર પ્રગટ થયો છે મારે તો એની ગાથા ગાવાની છે અને એની ગાન કરતા ગોપાલદાસ વર્ણન કરતા બોલ્યા શ્રી વૃંદાવન ચંદન રુચિ શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ એ જે વૃંદાવનમાં મહારાસમાં મધ્યમાં બિરાજતા જે ઠાકોરજીનો મુખારવિંદ છે ને એ મુખારવિંદ સાક્ષાત વલ્લભ રૂપે પ્રગટ થવા શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર અને સાક્ષાત અગ્નિ અવતાર કેમ કારણ કે યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડની અગ્નિમાંથી જે પ્રભુ પ્રગટ થયા ને એ જ પ્રભુ હવે વલ્લભ રૂપે પધારવાના સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટજીએ પ્રયાગમાં કર્યો કુંભ મેળો ચાલી રહ્યો છે અને ભારત વર્ષના બધા જ આચાર્યો અને મહાત્માઓ પધાર્યા છે મેળો પૂરો થયો અને કાશીમાં આવીને નિવાસ કર્યો લક્ષ્મણ ભટજીએ અને એટલામાં કાશીમાં યવનોનો ઉપદ્રવ થયો યવન બાદશાહે ચઢાઈ કરી મંદિરો તોડવા લાગ્યા મારવા લાગ્યા યજ્ઞ કુંડો બંધ કરાવી દીધા અને જ્યારે ઉત્પાત થયો ઇલ્લમમાં ગારુજી ગર્ભવતી છે 7 માસનો ગર્ભ છે અને ગાડામાં એમને પધરાવી
પાછા દક્ષિણ તરફ પ્રયાણ કર્યું છે લક્ષ્મણ ભટ્ટજી. અને ગાડું જતા 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 ચંપારણ્ય ગામ આવ્યું અને 7 માસનું આ બાળકનો પ્રસવ થઈ ગયો. પ્રસવ થયો કસમય થયું લક્ષ્મણ ભટ્ટજીને કે જાણે મૃત બાળક પ્રગટ થયું. કપડું લપેટી એક વૃક્ષના ગોખમાં મૂકી અને આગળ ચહુડા ગામ હતું ત્યાં જઈને રાત્રિ મુકામ કર્યો લક્ષ્મણ ભટ્ટજી. અને રાત્રિના સમયે પ્રભુ પધાર્યા. લક્ષ્મણ ભટ્ટજીને જગાડ્યા અને કહ્યું, લક્ષ્મણ ભટ્ટજી, તમારા પૂર્વજ એકે નારાયણ ભટ્ટને જે મેં વચન આપ્યું હતું એ પોતે તમે જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા એટલે હું પોતે તમારા ઘરે બાળક બનીને આવ્યો છું. તમે જે બાળકને મૃત જાણીને મૂકીને આવ્યા ને એ મૃત નહીં, હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારા ઘરે પ્રગટ થયો છું. જલ્દીથી પાછા પધારો અને મને પધરાવી જાઓ. તુરંત બાજુમાં સુતેલા ઈલમ્મા દારૂજીને જગાડ્યા. અરે પ્રભુએ આવી આજ્ઞા કરી છે, ચાલો ચાલો આપણે તુરંત જઈએ. અને ઈલમ્મા દારૂજીને લઈ લક્ષ્મણ ભટ્ટજી આવ્યા છે. લક્ષ્મણ ભટ્ટજી આવ્યા છે ચંપારણ્યમાં અને જોયે તો ચારે બાજુ અગ્નિનો મોટો કુંડ છે અને મધ્યમાં શ્યામ વર્ણ સુંદર બાળક કિલકિલ કિલકિલ કિલકારીઓ કરતા મરખ મરખ હસકી રહ્યા છે અને પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી ચૂસી રહ્યા છે. અને જ્યાં ઈલમ્મા ગારુજીએ જોયું અને સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી, આ તો મારું બાળક છે પણ અગ્નિ છે ચારે બાજુ કેમ કરી લેલો? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે ને તો અગ્નિ આપને માર કાપી દેશે. ચારે બાજુ અગ્નિ એટલા માટે સમજાવ્યું કારણ કે પ્રભુ યાદ અપાવે છે હું એ જ છું જે યજ્ઞ કુંડની અગ્નિમાંથી પ્રગટ થઈ જેમણે વચન આપ્યું હતું એ પોતે અગ્નિ સ્વરૂપ હું તમારા ઘરે બાળક બનીને આવ્યું. ચારે બાજુ અગ્નિ કુંડની મધ્યમાં બાળક અને જ્યાં ઈલમ્મા ગારુજી ચાલવા જાય ત્યાં અગ્નિ બાજુમાં હટી ગયો અને દોડતા ગયા ઈલમ્મા ગારુજી અને બાલ વલ્લભને ગોદમાં લઈને છાપીઓથી છાપી લીધા અને એટલા માટે વ્રજભક્તો પ્રગટ થઈ ગયા ત્યાં. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો હતો એવો જ નંદ મહોત્સવ ચંપારણમાં થયો. આકાશમાં રહેલા દેવતાઓ વિમાન પર ચડી ચડીને ચંપારણ ભાગવા લાગ્યા. આ ચંપારણ્ય એટલે સ્વામીજીનું અને વલ્લભ એ સ્વામીજીનું સ્વરૂપ છે.
એટલે ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું. કોઈએ પૂછ્યું, ચંપા તારામાં ત્રણેય ગુણ, રૂપ, રંગ અને વાસ, પણ એક અવગુણ છે કે આ ભ્રમર તારી પાસે કેમ નથી આવતો? તો કહ્યું, ચંપક વર્ણી રાધિકા ઔર ભ્રમર શ્યામ કો દાસ, સ્વામીજી કો જાની કે ભ્રમર ના આવે પાસ. કે ચંપાન વર્ણી તો સ્વામીજી છે અને ભ્રમર હું તો શ્યામ નો દાસ છું, પછી સ્વામીની પાસે હું કેમ જાઉં? અને એટલા માટે ભ્રમર ચંપા પાસે નથી જતો. આ તો સ્વામીજી નું વન, રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમ અભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા, પ્રભુ રૂપે, સ્વામીજી સ્વરૂપે અને સાક્ષી સ્વરૂપે, કૃષ્ણાસ્ય પ્રભુના મુખારવિંદ સ્વરૂપે. આમ ત્રણ સ્વરૂપે મહાપ્રભુજી કહ્યું, આ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. દયલોક દુમદુ વિભાગિયા આનંદ કરે રે નિસંત, અને અસુર તિમિર ઉચ્છેદવા ભૂમિ વલ્લભ દેવ મયં. અને સ્વયં અસુરના આસુરી માયાવાદના અંધકારને દૂર કરવા માટે સાક્ષાત ચંદ્રમાનો ઉદય થયો છે. અને અહીંયા ગોપાલદાસજી આગળ ગાન કરતા મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કરતા કહે, પુણ્ય પુરુષ પ્રમાણે પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત રસિક રસ ના રસિક વાણ જાણી નર નવ ખંડ ઉર્વ પંથા સુયશ પ્રસર્યો એની ભક્તિનો આદિવ્ય માર્ગ મહાપ્રભુજી પ્રગટાવ્યો. વ્યાખ્યાતા વેદાંત અણુભાષ્ય મહાપ્રભુજી લખ્યું, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ની સ્થાપના કરી, ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. ગ્રંથોમાં જ્ઞાન હતું પણ શુષ્ક હતા. મહાપ્રભુજીએ એ જ ગ્રંથોનો રસમાર્ગ દ્વારા અર્થઘટન કરી અને સર્વે ગ્રંથોને રસરૂપ કરી દીધા. એ જ જે જ્ઞાનના ભાર બનેલા ગ્રંથો હતા એને જ રસના આનંદરૂપ ગ્રંથો બનાવી દીધા. રસમાર્ગ પ્રમાણે અર્થો કર્યા અને રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ, અને આ રસિક વાણીને નવે ખંડોમાં વ્યાપી ગઈ. ઉર્ધ્વ પંત સુયશ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ, અને બ્રહ્માંડમાં એ યશ પ્રસરવા લાગ્યો મહાપ્રભુજીનો. કે કેવા દિવ્ય આચાર્ય ભૂગલ પર પધાર્યા છે કે જેણે માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે. એક બ્રહ્માંડે જેના જશન માયો તેના હુવા કોટી અનંત, અને તોય ત્યાં થકી વાદિયો જય વસ્યો મુખ ધીમન. અને એક બ્રહ્માંડમાં નહીં અનંત બ્રહ્માંડોમાં યશ વ્યાપી ગયો. અને છેક દીવંશ જે બુદ્ધિમાન છે, જે પરમ ભગવદીઓ છે, જે ઋષિ મુનિઓ છે, એમના મુખમાં જઈને આ યશ વસી ગયો. એટલે કે જગતના સર્વ વિદ્વાનો એ પ્રભુના યશનું ગુણગાન, મહાપ્રભુજીના યશનું ગાન કરવા લાગ્યા છે. અને અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક શતક મત શતક. કેવો છે આ પ્રભુનો માર્ગ? અતુલ અમલ કોઈ મર જેવા ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ, અને ભૂતલ પર આ બ્રાહ્મણ કુળમાં જાણે સાક્ષાત સૂર્યનો ઉદય થયો છે. અને ભક્તિ માર્ગ કેસરી, આ ભક્તિ માર્ગના સિંહ છો. અને ગજ માઈક મત શતખંડ, અને હાથી જાણે માયાવાદ છે, અને આપે માયાવાદનું ખંડન કરી અને ભક્તિ માર્ગની શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે, એમ કહેતા ગોપાલદાસ આગળ ગાન કરતા બોલ્યા, દિશા
मस्तक जन रूप कोटि ચરણ રેણુ સમાજ અને સકલ તીર્થોમાં ચરણ પધરાવી તીર્થોને તીર્થત્વનું દાન મહાપ્રભુજીએ કર્યું છે. આપણે સાહેબ મહાપ્રભુજીને તીર્થો કરવાની શું જરૂર, પણ તીર્થો મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. જ્યારે જ્યારે સમસ્ત જીવો પોતાના પાપ તીર્થોમાં મૂકી જાય અને તીર્થો મલિન થાય, ત્યારે તીર્થોને એમ થાય કે કોઈ મહાપુરુષ અમારે ત્યાં પધારે અને પોતાના ચરણ પધરાવે તો અમે પણ પવિત્ર થઈ જઈએ. આમ તીર્થોને તીર્થત્વનું દાન, તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, સમસ્ત તીર્થોમાં પધારી તીર્થોને તીર્થત્વ આપ્યા અને પત્રાવલંબે પંડિત જીત્યા. માઈક મત માતંગ મહાપ્રભુ જયારે અડેલ બિરાજતા ત્યારે અનેક વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા માટે મહાપ્રભુજી પાસે પધાર્યા અને જૂના વૈષ્ણવ મંડળોમાં ગાતા કંઠેસરી ધોળ ગાતા, અડેલ માં શ્રી મહાપ્રભુજી બિરાજે ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે. અડેલમાં બિરાજ્યા છે અને એકવાર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે ને બહુ મોડું થઈ ગયું, ઉત્થાપન નો સમય નવદીપ પ્રિયાજી નો થઈ ગયો, હવે મહાપ્રભુ તો શાસ્ત્રાર્થમાં બિરાજેલા છે, શું કરું છું. અને ત્યાં માતાજી આવ્યા, નવદીપ પ્રિયાજી આજ્ઞા કરી કે આપ મારા ઉત્થાપન કરાવો. હાથ જોડીને તો મને તો બ્રહ્મ સંબંધ છે નહીં, હું કેમ આપને અડું. નવદીપ પ્રિયાજી કે અચ્છા હું તમને બ્રહ્મ સંબંધ કરાવું, આવો પ્રસ કરી હું તમારો ગુરુ બનું. અને હાથમાં તુલસી દળ આપ્યા. નવરી પ્રિયાજી કે હું જેમ મંત્ર બોલાવું એમ બોલાવું, અને એમ બોલ્યા મારા ચરણમાં તુલસી દળ પધરાવો, પધરાયા, કહ્યું કે હવે હું તમારો ગુરુ બન્યો, લાવ ગુરુ ભેટ આપો, ગુરુ દક્ષિણા આપો. અરે પ્રભુ આપ તો અમારા સર્વસ્વ છો. ત્યારે પોતાના ગળામાં રહીને કંઠાસરી કાઢી અને ઠાકોરજીને ધરાવી અને ઠાકોરજીએ કહ્યું કે બધા શ્રીંગાર વળા કરીશ પણ કંઠાભરણ હંમેશા ધારણ કરીને રાખ. એટલા માટે કંઠાભરણ વડું નથી થતું, એ ધારણ ઠાકોરજી કરીને રાખે છે. આ સ્મરણ એવા અનેક આપણે ત્યાં ચરિત્રો, પણ સેવામાં અવેર થાય મહાપ્રભુજી. એટલે થયું કે આ રોજ શાસ્ત્રાર્થ કરવા બધા આવે અને સેવા મને વાર લાગે, એટલે મહાપ્રભુજી પત્રાવલંબન એક પત્ર ઉપર ગ્રંથ લખી નાખ્યો, પત્રાવલંબન, અને કાશી વિશ્વનાથની દિવાલ ઉપર લગાવી દીધું. અને બધા જ શાસ્ત્રાર્થ કરવા વિદ્વાનો આવતા એમને કહેતા મહાપ્રભુજી કે જાઓ પહેલા ત્યાં પત્રાવલંબન ગ્રંથ વાંચી લો, પછી જો કોઈ સંશય રહે તો મારી પાસે આવો. પણ વિદ્વાનો એ પત્ર વાંચતા અને નિરુત્તર થઈ જતા, અને એટલા માટે હવે સેવામાં અવેર થવાનું બંધ થઈ ગયું. અને મહાપ્રભુજી પત્રાવલંબે પંડિત જીત્યા અને માયાવાદનું ખંડન કર્યું, શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અને પૂર્ણ પુરુષોત્તમ શાસ્ત્ર પ્રમાણે શ્રી કૃષ્ણ છે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન છે, જે ભાગવતજીએ કહ્યું. અને આમ પૂર્ણ બ્રહ્મ રૂપે કૃષ્ણને સ્થાપિત, જે પ્રસિદ્ધ કથા છે ને જગન્નાથપુરીના બેઠકજીના ચરિત્રમાં આવે છે, જ્યારે મહાપ્રભુજી જગન્નાથજી પધાર્યા ત્યાં બહુ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો. અને શાસ્ત્રાર્થમાં શું ચાલે છે, ચાર પ્રશ્નો રાજાએ મૂક્યા છે. સૌથી મોટો દેવ કયો, સૌથી મોટો મંત્ર કયો, સૌથી મોટો ગ્રંથ કયો, અને સૌથી મોટું કર્મ કયું. મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું કે હું તમને ઉત્તર આપી શકું એમ છું, પણ જો હું ઉત્તર આપીશ તો તમે શંકા કરશો મારી વાણી ઉપર, એના કરતા જગન્નાથજી પોતે ઉત્તર આપે એવું કંઈક કર્યું. એક કાગળ અને કલમ જગન્નાથ ભગવાનની પાસે મૂકવામાં આવ્યા, મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા, અને મહાપ્રભુજીએ કહ્યું આનો ઉત્તર સ્વયં જગન્નાથજી પ્રભુ ભગવાન પોતે આપે. અને બીજા દિવસે જ્યાં મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે સ્વયં ભગવાને એક શ્લોક કાગળ ઉપર લખ્યો, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ, એકમ દેવો દેવ કી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાનિ યાનિ, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એકમ શાસ્ત્ર, કોઈ શાસ્ત્ર હોય તો એ ગીતા જ, એકમ દેવો, કોઈ દેવ હોય તો કૃષ્ણ છે, અને મંત્રોપેકસ્તસ્ય નામાનિ યાનિ, કોઈ મંત્ર હોય તો એનું નામ, અને દુનિયાનું શ્રેષ્ઠતમ કોઈ કર્મ હોય તો ભગવાનની સેવા છે. અને આમ શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા
જેના રૂપ કોટી અનંત એમ કહીને ગોપાલદાસ આગળ ગાન કરતા બોલ્યા સ્વમારગ સ્થિર સાધવા અપવા ભજનાનંદ નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ કોમળ પદ જ્યાં કમળ વિલસે ધન્ય કંતે દેશ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ પુષ્ટિ ભક્તિમાં સ્થાપવા અને ભજનાનંદ કે ભક્તિનો આનંદ સ્વરૂપાનંદનું દાન કરવા માટે નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખમાં કરણ જીવને નામ આપ્યા કયા નામ એક સમય ચિંતા ચિતાઈ દૈવી કિહિવિધ જાની ન જાઈ આ સુરી સોમિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે એ શ્રાવણની એકાદશી યમુનાજીનો એ પરમ પાવન તટ ગોકુલ જેવું દિવ્ય ધામ ચિંતા મહાપ્રભુજીને થઈ કે હજારો દોષોથી ભરેલા જીવનો પ્રભુ સાથે સંબંધ કેમ થાય અને ત્યારે મધ્યરાત્રિએ પવિત્ર એકાદશીની રાત્રિએ એક સમય ચિંતા ચિતાઈ દૈવી કિહિમિત જાની ન જાઈ આ સુધી સ્વમિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય અને પ્રભુ પ્રગટ થયા બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ કર્યો પવિત્ર કંઠ પવિત્રા લે પહેરાય મિશ્રી ભોગ ધરી મન ભાર મિશ્રી ભોગ ધરી છે મધુરાષ્ટકનું ગાન કર્યું છે અને બ્રહ્મ સંબંધની આજ્ઞા ઠાકોરજીએ કરી કે શ્રી વલ્લભ આપ જીવોને બ્રહ્મ સંબંધ કરાવો નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ કહ્યું બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષાં દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા બ્રહ્મ સંબંધ કરવાથી જીવના સમસ્ત દોષો નિવૃત્ત થઈ જાય આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો અને આમ ભગવદ આજ્ઞા થઈ બારસના દિવસે દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ કરાવ્યું પ્રથમ વૈષ્ણવ દમલાજી થયા અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ અને અનેક જીવો પર કૃપા કરવા માટે મહાપ્રભુજી કઈ પોતાની હવેલી બાંધીને બીજા જિલ્લા ન રહ્યા કે જે દૈવી હશે આવશે અહીંયા મહાપ્રભુજી તો કહે અરે ભારતના એક નાનકડા ગામડામાં એક નાનકડા ઝૂંપડામાં કોઈ ગરીબમાં ગરીબ વૈષ્ણવ કોઈ દૈવી હશે તો હું એના ઘર સુધી પહોંચી અને એનો ઉદ્ધાર કરીશ અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી એક ધોતી ને ઉપરનો ધારણ કરી નથી જોઈ ઠંડી નથી જોયો વરસાદ નથી જોયો તડકો હાથમાં ઝાંપીજી લઈ અને ગરીબમાં ગરીબ વૈષ્ણવના ઘર સુધી પહોંચ્યા આ તો પુષ્ટિ છે ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા એનું વર્ણન કરતા ગોપાલદાસ ગાય અંગ ભંગ કલિંગ કૈક મગજ મનસુર સિંહ હે તામસ અગ્રહર્યા પરતાપ પદ રજ બેઠક ની છે કૈકટ ગયાદી આદિનો કર્ણાટક આદિનો પ્રદેશ અથવા માગધ હાજીપુર મારુ મારવાડ સુરત સૌરાષ્ટ્ર અને સિંધ સિંધુ નદીનો આખા ભારત વર્ષને પોતાના ખુલ્લા ચરણારવિંદથી પાવન કર્યું અને ઠાકોરજી જ્યારે ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પધાર્યા 11 વર્ષ સુખ આપ્યું વ્રજભૂમિ પણ ભારતની અન્ય ભૂમિએ વિનંતી કરી કે પ્રભુ આપે વ્રજને તો પાવન કરી પણ અમારા ઉપર મસ્તક પર પગચરણ ન પધરાવે
અમારા પર તો કૃપા ક્યારે થશે? ત્યારે ઠાકોરજી કહ્યું, જયારે વલ્લભ રૂપે પધારીશ ને ત્યારે આખી ભારત વર્ષની ભૂમિને હું પાવન કરું. અગિયાર વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં રહ્યા અને મહાપ્રભુજી 52 વર્ષ ભૂતલ પર રહ્યા અને ભારત વર્ષની ભૂમિને પાવન કરી. આ 52 દિવસની લીલાને પ્રગટ કરી. અને આમ મહાપ્રભુજી શરૂઆત કરી જયારે પ્રદેશ કરવાની, સૌથી પહેલા દક્ષિણમાં વિજયનગર બનાવ્યું. અને એ સમયની સૌથી મોટી રાજધાની વિજયનગર. કૃષ્ણદેવ નામના રાજા, ભારતનો જે ઇતિહાસ લખાયો છે ને ખરેખર એ કેવળ ઉત્તર ભારતને જોઈને જ લખાયો છે. ખરેખર દક્ષિણ ભારતનું આ સૌથી મોટું રાજ્ય હતું જે કૃષ્ણદેવ રાજાનું. એટલે ઇતિહાસમાં પણ ઘણી વાર કેવળ દિલ્હીને કેન્દ્રમાં રાખીને ભારતનો ઇતિહાસ લખાયો છે, દક્ષિણ ભારતને ગણ્યું જ નથી ખરેખર. તો એ જોવા જાઓ તો દિલ્હી કરતા મોટું સામ્રાજ્ય આ દક્ષિણમાં કૃષ્ણદેવરાય વિજયનગર. અને આ વિજયનગર કૃષ્ણદેવરાયની સભા આજે પણ જે નોર્થ કર્ણાટકા અને આંધ્ર વચ્ચેનો પ્રદેશ અને હવે તો તેલંગાના આખું જુદું પડ્યું, હમ્પી જે કહીએ છીએ, તુંગભદ્રા નદી જે આત્મદેવની કથા આવે છે એના કિનારે આ વિજયનગર છે. હોસ્પેટ અને હમ્પીનો પ્રદેશ અત્યારે તો આખી યુનેસ્કોની સાઇટ કહેવાય છે. અને ભગવાન રામના પણ ત્યાં ઘણા ચરિત્રોના ઉલ્લેખ મળે છે. તો ઘણું પ્રાચીન. અને અમારા પૂજ્ય જ્યેષ્ઠ ભ્રાતા યદુનાથજી હમણાં વિજયનગરના બેઠકથી પ્રગટ કરી રહ્યા છે કે જ્યાં આ આખો પ્રસંગ જોવાયો છે, એટલે આપણા માટે બહુ મહત્વનું કે જ્યાં દિગ્વિજય મહાપ્રભુજીને જગદગુરુનું સ્થાન જે ભૂમિ પર પ્રાપ્ત થયું એવી આ બેઠક. અને મહાપ્રભુજી પધાર્યા છે વિજયનગરમાં. કૃષ્ણદેવ રાજાના કોષાધ્યક્ષ મહાપ્રભુજીના મામા હતા, એટલે મહાપ્રભુજી ત્યાં એમના મામાને ત્યાં પધાર્યા. પણ મામાને ભક્તિભાવ નહોતો, એટલે મહાપ્રભુજી કહ્યું કે અમે ગામમાં આવીશું પણ તમારા ઘરે નહીં રોકાઈ, તમે ભક્તિ નથી તમારા જીવનમાં, એટલે ગામની બહાર રોકાયા. અને મામા બહુ નારાજ થયા કે જેણે મારું માન ન રાખ્યું, મારું અપમાન કર્યું, એને આ સભામાં નહીં આવવા દીધું. એટલે રાજાના જે દ્વારપાલો હતા ને એને કહી દીધું કે વલ્લભ પધારે ને તો એમને પ્રવેશવા ન દેતા, કારણ કે ત્યાં કૃષ્ણદેવ રાયની સભામાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. એ શાસ્ત્ર પ્રમાણે કયા મતનો સ્વીકાર કરે, અને ભારત વર્ષના બધા જ વિદ્વાનો ત્યાં આવેલા. અને રાજા એમ કહ્યું કે શાસ્ત્રાર્થમાં જે જીતશે એનો હું શિષ્ય થઈશ. અને આ વિચાર કરી અને શાસ્ત્રાર્થની સભા ભરાઈ છે કૃષ્ણદેવ રાયની સભામાં. અને અહીંયા મહાપ્રભુજીને સમાચાર મળ્યા, એટલે શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે શાસ્ત્રાર્થ. ભારત વર્ષના સમગ્ર વિદ્વાનો ત્યાં આવીને ઉપસ્થિત થયા છે. અને રાજાએ ઘોષ કર્યો છે જે શાસ્ત્રાર્થમાં જીતશે એનો હું શિષ્ય થઈશ. દ્વારપાલને કહી દીધું છે કે પ્રવેશવા ન દેતા. અને એટલામાં મહાપ્રભુજી ખુલ્લો ધોતી ને ઉપરણા ધારણ કરી, જાણે સાક્ષાત સૂર્ય બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને સભામાં પધારતા હોય એવા તેજસ્વી મહાપ્રભુજી દેખાયા. જેને રોકવાની જવાબદારી આપી હતી એમણે તો ભાલાઓ મૂકીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા. ગજ જગદી ચાલે ચલે શ્રી વલ્લભ ઇનકી કૃપા ભય સબ સુલ્લભ રવિ કે ઉદય કિરણ જો શાસ્ત્રાર્થ કરો. અને એક ગાદી પર મહાપ્રભુજી બિરાજ્યા, બીજી ગાદી સામે એક પછી એક વિદ્વાનો આવતા જાય. મહાપ્રભુજી શ્રુતિઓના, ઉપનિષદોના, વેદોના, પુરાણોના પ્રમાણો આપી આપીને પરાસ્ત કરતા જાય. વિદ્વાન પરાસ્ત થાય, દંડવત કરે ને બાજુમાં બેસે, બીજા વિદ્વાન આવે, ફરી શાસ્ત્રાર્થ ચાલે, ફરી સ્થિતિઓના પ્રમાણ અપાય, દંડવત કરે, પરાસ્ત થાય.
કાજીમાને સીજાય ત્રીજા આવે ત્રીજા જોડે શાસ્ત્ર થાય વિદ્વાનોની જોડે ચર્ચા કરતા કરતા મહાપ્રભુજી વેદોના પ્રમાણ ઉપનિષદોના શ્લોકો ટાંકે ગીતાજીના મંત્રો કહે પ્રમાણ આપે દંડવત કરે પરાસ્ત થાય બાજુમાં સીજાય કલાક સુધી ચાલ્યું બધા પરાસ્ત થયા ચારે બાજુ દ્રષ્ટિ મહાપ્રભુજીએ કરીને કહ્યું હજી કોઈ બાકી છે અને બધા એક સાથે ઉભા થયા અને વલ્લભાધીશનો જયઘોષ કરવા લાગ્યા બોલો વલ્લભાધીશ કી જય રાજા સોના નો થાર લઈને આવ્યો મહાપ્રભુજી નો કણકાભિષેક કરવાનો છે કારણ કે શાસ્ત્રાર્થમાં શરત હતી જે જીતે એનું 100 મણ સોના થી રાજા કનક સ્નાન કરાવે અભિષેક કરે અને મહાપ્રભુજીને પધરાવ્યા સોનાના સિંહાસનમાં પવિત્ર નદીઓના જળ મંગાવ્યા છે કડા ભરી ભરીને કેસર ગોળી પવિત્ર નદીઓના જળથી મહાપ્રભુજીનો અભિષેક થઈ રહ્યો છે બ્રાહ્મણો વેદ મંત્રો ગાઈ રહ્યા છે તુંડુભીઓના નાદ વાગી રહ્યા છે અને રાજાએ કંકુનું તિલક મહાપ્રભુજીના કપાલ પર કરી જગતગુરુનું નામ મહાપ્રભુજીને પ્રદાન કર્યું છે જગત ગુરુ સુન્યો જબ શ્રવણ જગત ગુરુ નામ સુન્યો જબ શ્રવણ મંગલ વાદ્યો બાકી રહ્યા છે પખાવર રૂપ નિહાર એસો દેખ્યું રૂપ નિહાર જગત ગુરુ મહાપ્રભુજીને નૌછાવર કરી કરી જાણે અભિષેક કરાવતા હોય એવા 100 મણ થી સ્નાન કરાવ્યું રાજા આવ્યો મહાપ્રભુજીના ચરણોમાં વંદન કર્યા કહ્યું મહારાજ મને શરણે લો મહાપ્રભુજીએ શરણે લીધા અને મહાપ્રભુજી ત્યાંથી જવા લાગ્યા અરે રાજા કહે કે અમારી તો એવી પ્રથા હતી ને એવું વચન હતું કે જે જીતશે એને 100 મણ સોનાથી હું સ્નાન કરાવીશ આ સુવર્ણ તો આપ લઈ જાઓ મહાપ્રભુજી કહે નહી લીધેલા જલ પાછો ઉપયોગમાં લેતા નથી એમ આપે અમને કનક સ્નાન કરાવ્યું 100 મણ સોનાથી સ્નાન કરાવ્યું અને સ્નાન કરેલું જલ જેમ પાછું ગ્રહણ ન કરાય એમ સ્નાન કરેલું સોનું પણ અમે ગ્રહણ નહીં કર્યું તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિ ન પાછી વાળ અને એ મૂકી તો મહાપ્રભુજી ચાલ્યા મારા ચરણોમાં પડ્યા અરે આ તો આપવાનો મારો સંકલ્પ છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આ કેટલાય વિદ્વાનો આ સુવર્ણના લાલચથી આવ્યા એમ કરો હું આવ્યો છું તો કોઈ નિરાશ ન થાય આ 100 મણ સોનું છે ને આ બધા બ્રાહ્મણોમાં વાટી અને જ્યાં આ વચન મહાપ્રભુજી બોલ્યા બ્રાહ્મણો જય ઘોષ કરવા લાગ્યા સુંદર સ્વરોથી આપના મંગલ ગાન કરવા લાગ્યા મહાપ્રભુજી ચાલતા ચાલતા આગળ વધ્યા અને સોનાનો થાળ ભરીને રાજા આવ્યો કહ્યું કે આ તો સ્વીકાર કરો હું આપનો શિષ્ય થયો છું મારી ભેટ સ્વીકાર મહાપ્રભુજી કહે આ તારું ધન નથી આ પ્રજાના આપેલા કરનું ધન છે અને પ્રજાનું ધન એ પ્રજાના કાર્યમાં વપરાવું છે આ તારા પરિશ્રમનું ન કહેવાય રાજા કરગરવા લાગ્યો આમાં કંઈક તો મારું હશે ને મહાપ્રભુજીએ કહ્યું હા આમાં 7 સોના મોર તારા પરિશ્રમનું છે અને તારા પરિશ્રમનું જે હોય એના ઉપર જ તારો અધિકાર અને જ્યારે આમ કહ્યું ત્યારે 7 સોના મોર મહાપ્રભુજીને ભેટ ધરી અને કહેવાય છે કે એનાથી મહાપ્રભુજીએ શ્રીનાથજીના સુવર્ણના નુપુર બનાવડાય છે જે શ્રીનાથજી આજે પણ ધારણ કરે છે અને મહાપ્રભુજી ત્યાંથી આગળ વધ્યા છે અને ગોપાલદાસ વર્ણન કરતા બોલ્યા ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ
जानकी दक्षिण पांव धारिया पांडु रंग श्री विठल नाथ नेत्र मलता वात की दी वचन दी दुहा क्या थी महाप्रभु जी विठल विठो बाजी आजे पण पंढरपुर मां विठो बाजी बिराजे त्यां पधार्या अने भगवत जी नो पारायण करे छे विठो बाजी पोते श्रवण करवा पधारे छे विठलनाथ जी ने मळवा पधार्या विठो बाजी नी कथा आवे छे के मां बाप नी ए पांडुरंग नामना भक्त त्यां रहता અને મા બાપ ની એટલી સેવા કરી એટલી સેવા કરી એક વાર મા બાપ ની સેવા કરતા હતા અને સ્વયં વિઠ્ઠલનાથજી ને મળવા આવ્યા કે મને તારે મારે તને મળવું છે અને એમને કહ્યું ક્ષમા કરજો હમણાં હું માતા પિતા ની સેવા કરું છું આમ કરીને પથ્થર નાખ્યો ઈંટ નાખી અને કહ્યું કે આના પર ઉભા રહો સેવામાંથી નિવૃત્ત થવું ને પછી આપને મળવા આવું અને જયારે મા બાપ માટે આવી શ્રદ્ધા જોઈ વિઠ્ઠોબાજી ખૂબ પ્રસન્ન થઈ ગયા કારણ કે મા બાપની સેવાથી એમ ઠાકોરજીની સેવા તો ખૂબ કરે એમની જારી ખૂબ ફરે પણ ઉભા થઈને પોતાના માતા પિતાને પ્યાલો જળનો ન પીવડાવે તો ઠાકોરજી રાજી થાય સેવા કરનારે ક્યારે દુર્ભાવ નહી લાગે કારણ કે એને ખબર નથી કે એની અંદર ભગવાન છે કે નહીં તમે તો સત્સંગ કરેલો છે ને તમને તો ખબર છે ને કે એની અંદર ભગવાન છે એક વાર એક જગ્યાએ બહુ વરસાદ પડતો હતો તો એક વ્યક્તિ દોડતો દોડતો એક ઝૂંપડાના નીચે ઉભો રહી ગયો થાય કે વરસાદ બંધ થાય એટલે પછી જાઓ દિવસ ગયો બપોર થઈ સાંજ પડવા આવી એટલે જે ઘરનો માલિક હતો ને એને બારીમાંથી જોયું કે પેલો માણસ સવારથી ભૂખ્યો તરસો ઉભ્યો છે અન્નનો દાણો ગળામાં નથી ઉતાર્યો લાવ એને બોલાવીને અંદર જમાડી તો દો એટલે પેલાને અંદર લઈને આવ્યા એના માટે રસોઈ કરી અને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે ભૂખ્યા દર્શ્યા સવારથી છો તો કંઈક જમી લો અને જમવા માટે બંને થાળી પીરસીને જમવાની શરૂઆત કરી એટલે જેનું ઘર હતું એને કહ્યું કે ચાલો આપણે જમતા પહેલા ભગવાનને યાદ કરી લઈએ અને પછી જમીએ તો જે બહાર ઊભો હતો અને અંદર આવેલો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી એટલે તમારે યાદ કરવા આવે તો કરી લો હું નથી માનતો પેલો ભૂખ્યા પેટે બહાર નીકળી ગયો અને ત્યારે આકાશવાણી થઈ અને ભગવાને પેલા ભક્ત ને કહ્યું કે મને નહોતો માનતો 50 વર્ષનો એ થયો છતાંય બે ટંકેને હું જમાડું છું અને તું મારો ભક્ત થઈને એક ટંકે ના જમાડી શક્યો એ મને નતો માનતો તો એ બે ટંક હું જમાડતો હતો અને તું નથી જાણતો કે હું એના દિલમાં વસું છું એને ખબર નથી તું તો મારો ભક્ત છે ને એમ સેવા કરનાર વૈષ્ણવે કોઈના પ્રત્યે પણ દુર્ભાવ રાખવો નહીં કારણ કે આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ ને એનો અંશ પેલાની અંદર છે તો ઘણી વાર વ્યક્તિઓ સારા હોય છે ને વ્યવહાર ખરાબ હોય એ તમને કોઈ સારામાં સારો મોંઘામાં મોંઘો હીરો આપે પણ બહુ જ ગંદા ચીથરામાં બાંધીને આપે તો તમારું ધ્યાન ચીથરા ઉપર હોય કે હીરામાં હોય તમે કહો ના ના આવું ગંદુ મારું જ જોયું આવું કહો તો કે જેવું છે લાવો હીરો છે એક સેકન્ડ માટે હીરામાંથી બુદ્ધિ જાય એમ ઘણાના પેકિંગ ખરાબ હોય છે અંદર તો હીરો જ છે એટલે પેકિંગ જોઈને હીરો નહીં ફેંકી દેવો ઘણાના પેકિંગ ખરાબ હોય તો વૈષ્ણવે સકળ લોકમાં સૌને વંદે નિંદન કરે કે કાચ મન નિશ્ચલ રા
राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेनी रे कहिए जन पीर पराई जाने रे अपने वार्ता सही प्रभु सही जो प्रसंग आवे जन प्रगट्या परम दया एक वैष्णव रोज गिरिराज जी की परिक्रमा करते અને રોજ ગુસાઈ જી ત્યાંથી પધારે પણ ક્યારે એની સામે જુએ નહીં બોલે નહીં હશે નહીં એટલે એના મનમાં હંમેશા તાપ થાય કે ગુરુદેવ ક્યારે મારી સામે જુએ ક્યારે હશે રોજ ગિરિરાજજીની પરિક્રમા એકવાર પરિક્રમા કરવા નીકળ્યો ને તો ખબર પડી કે આજે અહીંયાથી શોભાયાત્રા જવાની છે અને બધા વૈષ્ણવ નીકળશે અને અહીંયા કેટલા કાંટા કાંકરા છે આ વૈષ્ણવ નીકળશે ને એના પગમાં વાગશે એમ કરું આજે પરિક્રમા રહેવા દઉં ને આ રસ્તો સાફ કરી દઉં એટલે જેથી કોઈને વાગે નહીં પરિક્રમા છોડી અને કાંટા કાંકરા બધા લઈને રસ્તો ચોખ્ખો કરી દીધો અને શોભાયાત્રા નીકળી બધા વાસતે ગાતે પ્રભુનું નામ લેતા લેતા નીકળ્યા અને ગુસાઈજી પણ નીકળ્યા અને સામે ઉભેલા વૈષ્ણવને જોયું અને એને અહીંયા બોલાવ્યો અહીંયા પેલો પાસે આવ્યો અને બહુ હસી હસીને વાતો કરી એમના માથે હાથ રાખ્યો બહુ વહાલ કર્યું એને ત્યારે એને હાથ જોડીને પૂછ્યું કે ગુરુદેવ એ ગુસાઈજી રોજ હું પરિક્રમા કરતો પણ ક્યારે આપ મારી જોડે બોલતા નહીં પણ આજે આવી કેમ કૃપા મારી ઉપર કરી રહ્યા છે ત્યારે ગુસાઈજીએ કહ્યું રોજ તું પરિક્રમા કરતો ને એ તારા માટે કરતો પણ આજે તે વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલે હું તારા પર વધારે રાજી છું એમ ઘણી વાર હવેલીમાં જઈએ બેઠકજીમાં જઈએ વ્રજમાં જઈએ કમથી કમ એટલું યાદ રાખજો કે તમે એ જગ્યાએથી નીકળો ત્યારે તમે ગયા એના કરતા સારી બનાવી નીકળો કમથી કમ તમે ગયા એના કરતા ખરાબ ન નહીં તો કંકુએ ચડાવી યમુનાજીમાં ચોખાએ ચડાવી જે કાગળમાં બાંધ્યું એ કાગળે ચડાવી દીધી ભગવાનને માનનારા લોકો જેટલું તીર્થોને બગાડે છે ને એટલું નહીં માનનારા નથી બગાડતા હવે તમારા ઘરમાં કોઈ આવે ને ઘર બગાડી જાય એટલે તમને શું થાય આ બીજી વાર ના આવે તો સારું તો ઘણા લોકો કહે ને વ્રજમાં જવાની ઘણી વાર કોશિશ કરી પણ કઈ સંજોગ જ નથી બનતા એટલે એટલી સાવધાન બેઠકજીમાં જાઓ હવેલીમાં જાઓ વ્રજમાં જાઓ અને સેવાની શરૂઆત નિજ મંદિરથી નથી થતી સેવાની શરૂઆત દોઢીથી થાય છે દરવાજાથી થાય તમે ચોકમાં પ્રવેશો ઘણા લોકો અમે બેઠકજીમાં ગયા ને એવું ગંદુ જુઓ ને કેવી બેઠક તમારા જેવા જાય છે એટલે જ ગંદુ તમે કોની રાહ જોતા હતા બુહારી માંગો મુખિયાજી પાસે ચૂપકું કરી ના તો કમથી કમ તમારા ગયા પછી જે જાય એને તો ગંદુ ન લાગે સ્વચ્છતા અભિયાન જે બધે ચાલે છે તેમ આપણા તીર્થ સ્થાનો આપણા શ્રદ્ધાના કેન્દ્રો એ પણ ચોખ્ખા અને પવિત્ર રહે એની જવાબદારી આપણા બધાની છે આપણે બધા એમ છે કોઈ આકાશમાંથી આવીને ચોખ્ખું કરીને જશે પછી હું મંદિરે જઈશ ચોખ્ખું કોણ કરશે એનો એક રસ્તો તમને બતાવું છું એક તમને ઉપાય બતાવું તમને ખબર પડી છે કોણ ચોખ્ખું કરશે તમે જ્યાં બેઠા હો ને ત્યાં સૌથી પહેલાં જમણી બાજુ જો પછી ડાબી બાજુ જો તમને એમ લાગે છે આ બંને કરે એવા છે નહીં ને તો એ તમે જ છો જે કરનારા છો સમજી લો કે ભગવાને તમને પર તમને લાગે આ તો કોઈ દિવસ ના કરે આને આશા રખાય અને આશા જ ના રખાય તો એ ત્રીજા વ્યક્તિ તમે જ છો જે ચોખ્ખું કરવાના એટલે બસ પોતાની સામે જોશો તો સ્વ કર્તવ્યનું ભાન થાય માણસને તો બધું સારું છે અને એટલા માટે આ રીતે રહેતા આપણે શીખવું અહીંયા શ્રી હરિરા અહીંયા ગોપાલદાસજી કહે છે કે મહાપ્રભુજી તો એવા કૃપાળુ છે અને ત્યાં પાંડુરંગ વિઠ્ઠલનાથને ત્યાં પધાર્યા વિઠ્ઠોબાજી વચન માંગ્યું કે આપને હું વચન મને એક આપો કહ્યું કે કયું વચન આપું તો કહ્યું કે આપ ગૃહસ્થાશ્રમ ધારણ કરો કેમ કારણ કે મારે આપને ત્યાં બાળક બનીને પધારવું છે વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા હું તમારો બાળક થાવ આપ મારા પિતા થાવ અને આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા અને મહાપ્રભુજીના વિવાહ થયા છે
તો હવે એ વિવાહનો ઉત્સવ આપણે બધા જ મળી અને આનંદથી ઉજવીશું અને કાલે પછી આ જ ગાથાને ગાતા ગાતા ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ નંદ મહોત્સવનો આનંદ લઈશું. તો આજની કથાને વિરામ આપું છું. આપણે ત્યાં આપણા અતિથિ દશરથભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું પણ અભિવાદન આપણે કરીશું. આ સમાજમાં જે જે લોકો અગ્રગણ્ય થઈ અને સમાજને દિશા આપતા હોય, પથદર્શન કરતા હોય, એ બધા આપણા માટે આદરણીય છે, તો એમનું અભિવાદન કરી અને ત્યારબાદ મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ આપણા મનોરથી પરિવારને હું અનુરોધ કરીશ કે એ લોકો મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવી મુખ્ય દ્વાર પાસે ત્યાં જાય અને અહીંયાથી જ્યારે કીર્તન ગવાય ત્યારે વાજતે ગાજતે મહાપ્રભુજીને પધરાવીને લાવશો. અને અહીંયા આપણા આજના અતિથિને આપણે અનુરોધ કરીશું, સમીરભાઈને હું કહીશ કે એમને લઈને અહીંયા ઉપર મંચ પર આવે, આપણે એમનું અભિવાદન કરીએ અને ત્યારબાદ મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ અને ત્યારબાદ આરતીના દર્શન અને પછી આપણે આપણું સ્થાન છોડીશું. સમાજના કલ્યાણના કાર્યો એમના હાથે પ્રભુ ખૂબ કરાવે એવા જયદ્રશ્રીજી ને ખૂબ ખૂબ અભિવાદન આપે છે. Thank you.
जीवन गायकवाड़